Hello friends, I hope you are fit and fine. Today we will learn about the entropy as a function of pressure and temperature. Last time I was complete entropy as a function of volume and temperature. बराबर જ્યારે વોલ્યુમ અને ટેમ્પરેચર આપેલું હોય ત્યારે તમારે ઇક્વેશન ડિરાઇવ કરવા માટે ડેલ્ટા એસ મીન્સ ચેન્જિંગ એન્ટ્રોપી ડિટરમાઇન કરવા માટે ત્રણ ઇક્વેશન યુઝ થતા હતા. બરાબર ડેલ્ટા એસ ડિટરમાઇન કરવા માટે જો વોલ્યુમ અને ટેમ્પરેચર આપેલું હોય તો ત્રણ ઇક્વેશન આપણે ડિટરમાઇન કરેલા હતા. જ્યારે વોલ્યુમ અને ટેમ્પરેચર ઇનિશિયલ ટેમ્પરેચર ફાઇનલ ટેમ્પરેચર ઇનિશિયલ વોલ્યુમ ફાઇનલ વોલ્યુમ આપેલું હોય ચાર વસ્તુ અને સીવી અને આર આપેલા હોય તો તમે ડેલ્ટા એસ ઇઝીલી ડિટરમાઇન કરી શકો ઇક્વેશન નંબર થ્રીનો યુઝ કરીને. બરાબર શું હતું? સીવી એલ એન ટી ટુ અપોન ટી વન પ્લસ આર એલ એન વી ટુ અપોન વી વન. તો જ્યારે છ વેલ્યુ આપેલી હોય ટી વન ટી ટુ આપેલા હોય વી વન વી ટુ આપેલા હોય સીવી અને આર આપેલા હોય ત્યારે તમે ડેલ્ટા એસ ડિટરમાઇન કરી શકો. જો આઇસોથર્મલ પ્રોસેસ હોય અને વોલ્યુમ આપેલું હોય, બરાબર વી વન અને વી ટુ આપેલું હોય અને તમને કીધું હોય આઇસોથર્મલ પ્રોસેસ હોય ટેમ્પરેચર શુડ બી કોન્સ્ટન્ટ, ત્યારે ઇક્વેશન શું યુઝ થશે? ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર એલ એન વી ટુ અપોન વી વન. જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય ત્યારે તમે ડેલ્ટા એસ ડિટરમાઇન કરી શકો. જો આઇસોકોરિક પ્રોસેસ હોય મીન્સ વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તો ડેલ્ટા એસ ડિટરમાઇન કરવા માટે ઇક્વેશન યુઝ થશે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી એલ એન ટી ટુ અપોન ટી વન. ટેમ્પરેચરની બંને વેલ્યુ આપેલી હશે ટી વન અને ટી ટુ અને સીવીની વેલ્યુ આપેલી હશે અને વોલ્યુમ શું કીધું હશે? કોન્સ્ટન્ટ હશે. બરાબર એમાં ચેન્જીસ થતો હશે નહીં. તો ઇક્વેશન નંબર ફાઇવનો યુઝ કરીએ અને તમે જ્યારે આઇસોકોરિક પ્રોસેસ હોય ત્યારે તમે ડેલ્ટા એસ ડિટરમાઇન કરી શકો. એ જ રીતે પ્રેશર અને ટેમ્પરેચર આપેલું હોય અને તમને એન્ટ્રોપી ડિટરમાઇન કરવાનું કહે ત્યારે જે આપણે ઇક્વેશન આજે ડિરાઈવ કરશું એનો યુઝ કરી અને તમે શું ડિટરમાઇન કરી શકો? ચેન્જિંગ એન્ટ્રોપી ડિટરમાઇન કરી શકો. કેના સંદર્ભમાં? પ્રેશર અને ટેમ્પરેચરમાં. જે રીતે આપણે લાસ્ટ ટાઈમ ઇક્વેશન ડિટરમાઇન કર્યા કેના સંદર્ભમાં? વોલ્યુમ અને ટેમ્પરેચરના સંદર્ભમાં ડેલ્ટા એસ ડિટરમાઇન કર્યા. અહીંયા શું કરશું આપણે? પ્રેશર અને ટેમ્પરેચરના સંદર્ભમાં ચેન્જિંગ એન્ટ્રોપી ડેલ્ટા એસ ડિટરમાઇન કરશું. તો લાસ્ટ ટાઈમ જે ઇક્વેશન નંબર થ્રી ડિરાઈવ કર્યું એનો જ યુઝ કરી અને આપણે પ્રેશર અને ટેમ્પરેચરના સંદર્ભમાં ડેલ્ટા એસ ડિટરમાઇન કરશું. તો લાસ્ટ ઇક્વેશન શું હતું? તો કે આ હતું. જો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ સીવી એલ એન ટી ટુ અપોન ટી વન પ્લસ આર એલ એન વી ટુ અપોન વી વન. બરાબર આ ઇક્વેશન નંબર થ્રી હતું લાસ્ટ ટાઈમ જે એન્ટ્રોપી એઝ અ ફંક્શન ઓફ વોલ્યુમ અને ટેમ્પરેચર ઇક્વેશન નંબર થ્રી હતું એનો યુઝ કરી અને આપણે આગળ પ્રેશર અને ટેમ્પરેચરના સંદર્ભમાં શું યુઝ કરશું? આપણે ડિટરમાઇન કરશું ડેલ્ટા એસ ડિટરમાઇન કરશું. તો અહીંયા જુઓ વોલ્યુમ આપેલું છે, ટેમ્પરેચર જોઈ છે. જો ટેમ્પરેચરની જરૂર છે એટલે આપણે અહીંયા ટેમ્પરેચર ટી ટુ અને ટી વનમાં કંઈ ચેન્જીસ કરશું નહીં, પણ વોલ્યુમ જોતું નથી. વી વન અને વી ટુ આપણે જોતા નથી, આપણે શું જોઈએ? પ્રેશર અને ટેમ્પરેચર. તો અહીંયા વોલ્યુમ વી વન અને વી ટુ આપણે શું કરશું? રિમૂવ કરશું. એમને રિમૂવ કરી શકી નહીં તો આપણે કંઈક જાદુ કરવો જોશે તો આ વી વન અને વી ટુ રિમૂવ થઈ જાય. કઈ રીતે? તો કે આને ઇક્વેશન નંબર આપણે આપી દઈએ ઇક્વેશન નંબર વન. હવે જુઓ ફોર વન મોલ આઈડિયલ ગેસ, ફોર વન મોલ આઈડિયલ ગેસ, વન મોલ આઈડિયલ ગેસ માટેનું ઇક્વેશન પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. આ ઇક્વેશન છે. બરાબર જ્યારે પણ આપણે કંઈક જરૂર પડે, ઇમરજન્સી આવે ત્યારે આ ઇક્વેશન યુઝ થાય. પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી, પીવી ઇઝ ઇક્વલ ટુ એન આર ટી. એન મીન્સ વન મોલ, તો અહીંયા શું આવી જશે? એન ઇઝ ઇક્વલ ટુ વન મોલ, પીવી ઇઝ ઇક્વલ ટુ આર ટી. આવું ઇક્વેશન થઈ જશે પીવી ઇઝ ઇક્વલ ટુ આર ટી બીકોઝ એન ઇઝ ઇક્વલ ટુ વન મોલ. એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ મોલ ઇઝ ઇક્વલ ટુ વન. જોજો હવે અહીંયા ધ્યાન રાખજો, જ્યારે પણ તમને એમ કહે કે ટુ મોલ આઈડિયલ ગેસ છે, કેટલા મોલ? બે મોલ, ત્યારે તમને ટેમ્પરેચર અને વોલ્યુમ આપેલું હોય તો આ ઇક્વેશનનો યુઝ કરવાનો. પણ બે મોલ આપેલા મીન્સ આખા આખા ઇક્વેશનને શું ડિટરમાઇન કરવાનું? મલ્ટીપ્લાય વિથ ટુ. ત્રણ મોલ આઈડિયલ ગેસ આપેલા હોય, કેટલા મોલ? થ્રી મોલ આઈડિયલ ગેસ આપેલા હોય, ટેમ્પરેચરની વેલ્યુ આપેલી હોય, વોલ્યુમની વેલ્યુ આપેલી હોય, આરની વેલ્યુ આપેલી હોય, સીવીની વેલ્યુ આપેલી હોય અને ત્રણ મોલ આઈડિયલ ગેસ હોય તો આખા આખા ઇક્વેશનને મલ્ટીપ્લાય વિથ થ્રી. પાંચ મોલ આઈડિયલ ગેસ આપેલો હોય તો મલ્ટીપ્લાય વિથ ફાઇવ. કોઈ પણ ઇક્વેશન હોય, પ્રેશર ટેમ્પરેચર હોય અથવા તો વોલ્યુમ ટેમ્પરેચર હોય, કોઈ પણ ઇક્વેશન હોય
जेटला मोल आइडियल गैस आपेलो होय एने मल्टीप्लाय करवा पड़े। आपणे जे जे इक्वेशन डिटर्माइन करशुं केना माटे करशुं, वन मोल माटे। आ जे इक्वेशन डिटर्माइन कर्युं हतुं वॉल्यूम अने टेम्परेचरना संदर्भमां ए पण केटला माटे हतुं, वन मोल माटे। याद करो लास्ट टाइम जे पीवी इज इक्वल टू एनआरटी यूज कर्या हता एनी जग्याए एन बराबर शुं लीधा हता, वन मोल। तो आ केटला मोल माटे छे, वन मोल माटे। टू मोल जतुं होय तो मल्टीप्लाय विथ टू, थ्री मोल जोता है तो मल्टीप्लाय विथ थ्री, फाइव मोल माटे जोतुं होय तो मल्टीप्लाय विथ फाइव। बराबर, ए तमने आवडवुं जोईए। तमने मोल पण आपेला हशे, केटला मोल छे, वन मोल छे, टू मोल छे, थ्री मोल छे। जेटला मोल आपेला होय एने इक्वेशन साथे मल्टीप्लाय करवा पड़शे। एटले जे जे इक्वेशन आपणे डिटर्माइन करशुं, याद राखजो केटला मोल माटे करशुं, वन मोल माटे, फोर वन मोल। तो अहीं इक्वेशन शू थी जैसे पीवी इज इक्वल टू एनआरटी, एन इज इक्वल टू वन लिखा। हवे शू करवुं आपणे, वी वन अपॉन वी टू नी जगह आपणे कंईक लखवुं जोईए। तो अहीं जो पीवी इज इक्वल टू आर टी, तो आ टी ने आ साइड लई लीए एटले शू थी जशे इक्वेशन, पीवी इज इक्वल पीवी डिवाइडेड बाय टी इज इक्वल टू आर। आर मीन्स गैस कॉन्स्टंट, सो दिस इक्वेशन वेल्यू इज अ कॉन्स्टंट। पीवी इज इक्वल पीवी डिवाइडेड बाय टी इज अ कॉन्स्टंट बिकॉज ऑफ आर। So that's why we write that P1 V1 is equal to P2 V2. So this equation become P1 V1 by T1 is equal to P2 V2 by T2. આ રીતનું આપણે લખી શકીએ. R means gas constant. So this equation is equal to P1 V1 by T1 is equal to P2 V2 by T2. બંને કેવું થશે? સેમ થશે. અહીંયા કોન્સ્ટન્ટ વેલ્યુ આવી, R કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટ વેલ્યુ આપી એટલે શું થશે? પી વન વી વન બાય ટી વન ઇઝ ઇક્વલ ટુ પી ટુ વી ટુ બાય ટી ટુ. તો આ ઇક્વેશન થશે. હવે અહીંયા જો આપણે વી ટુ અપોન વી વનની વેલ્યુ મેળવવી છે, તો વી ટુ છે અહીંયા અને અહીંયા વી વન છે. તો આ વી વનને શું કરવું જોશે? આ સાઈડ લઈ જવા જોશે. તો આ વી વનને આ સાઈડ લઈ લે અને પી ટુ અને વી ટુને આ સાઈડ લઈ લે. તો શું થઈ જશે? જો પી વન ડિવાઇડેડ બાય ટી વન એઝ ઇટ ઇઝ, એમાં કંઈ ચેન્જીસ છે નહીં. પી વન ડિવાઇડેડ બાય ટી વન, એમાં કંઈ ચેન્જીસ નથી. પી વન ડિવાઇડેડ બાય ટી વન. હવે વી વનને આપણે આ સાઈડ લઈ લે અને પી ટુ અને ટી ટુને આ સાઈડ લઈ લે. હવે આ ટી ટુને આ સાઈડ લઈ આવો તો ક્યાં આવી જશે? છેદમાં એટલે ઉપર આવી જશે. અહીંયા ટી ટુ ડિવાઇડેડ બાય પી ટુ આ સાઈડ આવે એટલે મલ્ટીપ્લાયમાં જશે. જો અહીંયા મલ્ટીપ્લાયમાં છે તો ક્યાં જશે? ડિવાઈડ બાય થઈ જશે. તો શું થઈ જશે? પી ટુ. બરાબર, તો અહીંયા શું થઈ જશે? પી વનના છેદમાં આવી જશે ટી વન. પી વન ટી વન, જો પી વન ડિવાઇડેડ બાય ટી વન. આ ટી ટુ છે અહીંયા આ સાઈડ આવી જાય એટલે અહીંયા ટી ટુ, અને પી ટુ રિયા નીચે આવી જશે એટલે શું થઈ જશે? પી ટુ. હવે વી વનને આપણે લઈ જઈએ વી ટુ અપોન વી વન, વી ટુ અપોન વી વન. બરાબર, તો આ ઇક્વેશન થઈ ગયું. જો પી વન ટી વન ટી ટુ પી ટુ ઇઝ ઇક્વલ ટુ વી ટુ અપોન વી વન. જો આ વી ટુ એઝ ઇટ ઇઝ, વી વન આ સાઈડ આવે એટલે છેદમાં આવી જશે, ટી ટુ આ સાઈડ આવે એટલે ઉપર આવી જશે, પી ટુ છેદમાં આવી જશે એટલે પી વન ટી વન ટી ટુ પી ટુ ઇઝ ઇક્વલ ટુ વી ટુ અપોન વી વન. આને ઇક્વેશન નંબર આપણે આપી દઈએ ઇક્વેશન નંબર ટુ. તો ઇક્વેશન નંબર ટુની વેલ્યુ મળી વી ટુ અપોન વી વન, એની જગ્યાએ આપણે મેળવી દઈએ પી વન ટી વન અને ટી ટુ વી ટુ. કારણ કે આપણે પ્રેશર અને ટેમ્પરેચરના સંદર્ભમાં જોઈએ છે, વોલ્યુમ જોતું નથી. તો આ વોલ્યુમની વેલ્યુ છે એની જગ્યાએ આપણે પ્રેશર અને ટેમ્પરેચરની વેલ્યુ પુટ કરી શકીએ. તો અહીંયા જો આપણે પ્રેશર અને ટેમ્પરેચરની વેલ્યુ મૂકી, વી ટુ અપોન વી વનની જગ્યાએ આવે શું આવશે? પી વન ટી વન ટી ટુ પી ટુ. તો અહીંયા ઇક્વેશન શું થઈ જશે? ઇક્વેશન ટુ પુટ ઇન ઇક્વેશન નંબર વન, ઇક્વેશન ટુ પુટ ઇન ટુ ધી ઇક્વેશન નંબર વન. ધ વેલ્યુ ઓફ ઇક્વેશન ટુ પુટ ઇન ટુ ધી ઇક્વેશન નંબર વન. તો વી ટુ અપોન વી વનની જગ્યાએ આવે શું આવશે? પી વન ટી વન ડિવાઇડેડ બાય ટી ટુ પી ટુ. બરાબર, તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આ એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, એલ એન ટી ટુ ડિવાઇડેડ બાય ટી વન પ્લસ આર એલ એન. હવે અહીંયા જો વી ટુ અપોન વી વન, વી ટુ અપોન વી વન, વી ટુ અપોન વી વન એની જગ્યાએ શું આવશે? પી વન ટી વન ડિવાઇડેડ બાય ટી વન પી ટુ. બરાબર, તો અહીંયા શું આવી જશે? પી વન બાય ટી વન પી ટુ ડિવાઇડેડ બાય ટી ટુ. બરાબર, આ રીતનું થઈ, સોરી અહીંયા આવી જશે ટી ટુ ડિવાઇડેડ બાય અહીંયા આવશે પી ટુ. બરાબર, જો ટી ટુ અપોન પી ટુ છે પી વન ડિવાઇડેડ બાય ટી વન. તો હવે જો આ બંને કયા ટર્મમાં છે? મલ્ટીપ્લાયના ટર્મમાં છે. ભાગાકારમાં હોય તો માઇનસ આવે, ગુણાકારમાં હોય તો પ્લસ આવે. લોગ
a मल्टीप्लाय विथ लॉग b इज इक्वल टू लॉग a प्लस लॉग b, बराबर इक्वेशन है. लॉग a माइनस लॉग b इज इक्वल टू लॉग a अपॉन b, लॉग a मल्टीप्लाय विथ लॉग b इज इक्वल टू लॉग a प्लस b. तो अहीं शू है मल्टीप्लाय में है तो अहीं लॉग वच्चे मूकी दे तो बने के थी जाए प्लस थी जाए. कई रीतनु थे डेल्टा s इज इक्वल टू सी वी एल एन टी टू अपॉन टी वन प्लस, हमें जो अहीं पी वन और पी टू है और टी टू और टी वन है तो प्रेशर प्रेशर नी साथे टेम्परेचर टेम्परेचर नी साथे लई ले बराबर आर एल एन पी वन बाय पी टू टी टू बाय टी वन आ रीतनु थे बराबर. हमें जो हमें आप शू करी लॉग यूज करी आ इक्वेशन नी अंदर जो पी वन बाय पी टू टी टू बाय टी वन शू करू है टी वन अँ लई लीधा पी टू अँ लई लीधा बीजू कहीं कही रहेलू है नहीं प्रेशर प्रेशर नी साथे टेम्परेचर टेम्परेचर नी साथे. हवे आपणे लॉग बने वच्चे मूकी मल्टीप्लाय में है लॉग ए मल्टीप्लाय विथ लॉग बी तमने कीधु ए रीतनु थशे अहींया शू थशे डेल्टा एस इज इक्वल टू सी वी एल एन टी टू बाय टी वन प्लस आर एल एन पी वन डिवाइडेड बाय पी टू प्लस आर एल एन टी टू बाय टी वन आ इक्वेशन नी अंदर थी आ इक्वेशन मळशे बराबर. जो अहीं शू कर आ इक्वेशन में आ इक्वेशन कई रीते खाली प्रेशर ने प्रेशर नी साथे टेम्परेचर टेम्परेचर नी साथे टी वन ने अँ पी टू ने अँ बीजू कहीं करेलू है अँ शू करेलू आर एल एन ए मल्टीप्लाय विथ बी सो एल एन ए प्लस एल एन बी तो अँ एज रीतनु जो आ मल्टीप्लाय में है तो वच्चे शू आ गयु प्लस तो आर एल एन टी टू अपॉन टी वन बराबर आर एल एन पी वन डिवाइडेड बाय पी टू प्लस आर एल एन टी टू बाय टी वन प्लस अथवा तो मल्टीप्लाय बराबर माइनस साथे भागाकार बराबर. तो एज रीतनु आपणे यूज करीए आ इक्वेशन तारवेलू छे. हवे अहींया जो आ टेम्परेचर नी टर्म छे आ पण टेम्परेचर नी टर्म है तो आ टेम्परेचर नी टर्म आपणे अहींया राखी एटले शू थई जशे बंने नी कम्पेरिजन करी तो अहींया शू थशे पहेला बाजू बाजू में लखी नाखो एटले तमने वधारे आइडिया आवे. टी टू बाय टी वन प्लस आर एल एन टी टू बाय टी वन प्लस आर एल एन पी वन बाय पी टू बराबर सी वी एल एन टी टू बाय टी वन प्लस आर एल एन टी टू बाय टी वन प्लस आर एल एन पी वन बाय पी टू बराबर. तो हवे शू थशे आ बने इक्वेशननी अंदर जो बराबर आ इक्वेशननी अंदर आर यू ई आपणे अहींया लखी नाखो आर यू ई पाछळ लखो बीजू कंई करेलू छे नहीं. हवे अहींया जो एल एन टी टू अपॉन टी वन एल एन टी टू अपॉन टी वन बने केवू है कॉमन तो कॉमन काटशू एटले पाछळ शू वधशे डेल्टा एस इज इक्वल टू सी वी प्लस आर अहींया शू वधशे एल एन टी टू अपॉन टी वन प्लस आर एल एन पी वन बाय पी टू बराबर. शू थयू सी वी अने आर बराबर आउटसाइड अने आ कॉमन शू छे एल एन टी टू अपॉन टी वन एल एन टी टू अपॉन टी वन तो ब्रेकेट नी अंदर शू हशे सी वी प्लस आर इज इक्वल टू एल एन टी टू अपॉन टी वन आ केवू है बंने इक्वेशननी अंदर कॉमन छे एल एन टी टू अपॉन टी वन एल एन टी टू अपॉन टी वन ई कॉमन काढ्यू तो इक्वेशननी अंदर शू हशे सी वी प्लस आर प्लस आर एल एन पी टू अपॉन पी वन आ छे ए जीटी मूकेलू छे. हवे जो सी वी प्लस आर नी जग्याए आपणे शू मूकी शकी सीपी माइनस सी वी इज इक्वल टू आर तो शू थई जशे सी वी प्लस आर इज इक्वल टू सीपी आनी जगह आपणे सीपी मूकी शकी ई पहेला जो अहींया समय एम छे नहीं आटलू इक्वेशन तमे स्क्रीनशॉट लई लो पछी आपणे आगळ इक्वेशन तारवी बराबर अहींया सुधी तमे लखी नाखो. हवे आगळ शू थशे जो सी वी प्लस आर नी जगह आपणे सीपी मूकवू छे હવે અહીંયા જો સીવી પ્લસ આરની જગ્યાએ આપણે શું લખી શકીએ આને ઇક્વેશન નંબર શું આપી દઈ ઇક્વેશન નંબર થ્રી બરાબર ઇક્વેશન નંબર થ્રી આપી દઈ તો અહીંયા શું થશે સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર ધેટ્સ વાય સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર આ રીતનું લખી શકાય તો આની વેલ્યુ જે છે
એની ક્યાં મૂકી ઇક્વેશન નંબર 4 ની વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 3 ની અંદર મૂકી ઇક્વેશન 4 પુટ ઇન ઇક્વેશન નંબર 3 તો શું થઈ જશે ડેલ્ટા s ઇઝ ઇક્વલ ટુ જો cv પ્લસ r ની જગ્યાએ આપણે શું લખી શકી cp cp માઇનસ cv ઇઝ ઇક્વલ ટુ r રિલેશન તમને ખબર છે CP means heat capacity at constant pressure, CV means heat capacity at constant volume is equal to R means gas constant. तो CP is equal to R CV ने आ से ले जाओ ले सुधर जा से CV plus R. तो CV plus R नी जगह तो हमें CP लिखी सको. यहाँ CV plus R नी जगह तो हमें सुलख ही सको CP. तो CP ln T2 upon T1 plus R ln P1 by P2 equation number 5. હવે જો ઇક્વેશન નંબર 5 ની અંદર જો CP ln T2 upon T1 plus R ln P1 upon P2 શું કરેલું છે CV plus R ની જગ્યાએ આપણે CP મૂક્યું CV plus R ની જગ્યાએ અહીંયા શું મૂક્યું CP તો CP ln T2 upon T1 plus R ln P1 upon P2 ઇક્વેશન નંબર 5 થઈ ગયું અહીંયા જો CP આવી ગયું કેની જગ્યાએ CV plus R ની જગ્યાએ બીજું કંઈ કરેલું છે નહીં હવે જો 5 મૂ ઇક્વેશન ની અંદર જો T2 upon T1 અહીંયા P1 upon P2 જો આ વેલ્યુ તમે જુઓ અહીંયા P1 છે લાસ્ટ ટાઈમ જે ઇક્વેશન વોલ્યુમ અને ટેમ્પરેચર ના સંદર્ભમાં કર્યું હતું અહીંયા શું હતું R ln V2 upon V1 પણ અહીંયા પ્રેશર ની જગ્યાએ પ્રેશર આવશે ત્યારે શું થઈ જશે P1 upon P2 એટલે તમે ગોથું કહી જશો આ જગ્યાએ અહીંયા તમે મૂકી નાખશો P2 upon P1 ફાઇનલ એટલા માટે તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા શું આવશે P1 upon P2 આવશે P1 upon P2 બરોબર R ln P1 upon P2 જ્યારે પ્રેશર આપેલું હશે ત્યારે CP આપેલું હશે જ્યારે વોલ્યુમ આપેલું હશે ત્યારે CV આપેલું હશે બરોબર તો CP અને CV એ પણ તમારે યાદ રાખવું જોશે જ્યારે પ્રેશર અને ટેમ્પરેચરનો સંદર્ભ હોય પ્રેશર અને ટેમ્પરેચર આપેલું હોય તમને ઇક્વેશન યાદ ન આવતું હોય તો તમારે પ્રેશર આપેલું છે અને તમને એમ થશે CV આવશે કે CP આવશે તો જ્યારે પ્રેશર આપેલું હોય ત્યારે CP જ્યારે વોલ્યુમ આપેલું હોય ત્યારે CV તો અહીંયા પ્રેશર છે તો અહીંયા શું આવી જશે CP જો અહીંયા વોલ્યુમ હોય વોલ્યુમ અને ટેમ્પરેચર તો અહીંયા શું આવી જશે CV ln T2 upon T1 plus R ln V2 upon V1 V2 upon V1 જ્યારે વોલ્યુમ આપેલું હોય ત્યારે વોલ્યુમ અને ટેમ્પરેચર હોય ત્યારે પ્રેશર અને ટેમ્પરેચર હોય તો પ્રેશર આપેલું છે તો CP જ આપેલું હશે તો CP ln T2 upon T1 plus R ln P1 upon P2 બરોબર અહીંયા શું થઈ જશે P1 upon P2 થઈ જશે તો જ્યારે બે પ્રેશર આપેલા હોય બે ટેમ્પરેચર આપેલા હોય R આપેલો હોય અને CP આપેલો હોય ત્યારે તમારે આ ઇક્વેશનનો યુઝ કરી અને તમે ડેલ્ટા S ડિટરમાઇન કરી શકો CP નથી આપેલા માનો કે પ્રેશરે આપેલું છે ટેમ્પરેચરે આપેલું છે P1 આપ્યું P2 આપ્યું T2 આપ્યું T1 આપ્યું ચાર વસ્તુ આપી R આપ્યું અને માનો કે CV ની વેલ્યુ આપી CV આપ્યું R આપ્યું બંને પ્રેશર આપ્યા બંને ટેમ્પરેચર આપ્યા CP આપેલા છે નહીં તો તમે ડિટરમાઇન કરી શકો કઈ રીતે CV પ્લસ R CV ની વેલ્યુ અને R ની વેલ્યુ બંનેનો સમ કરો એટલે મળી જાય CP તો એ CP મૂકી અને આમાં મૂકી દેવાના કેટલા મોલ આપેલા છે એક મોલ આપેલું હોય તો આ જ આવશે બે મોલ આપેલા હોય તો મલ્ટીપ્લાય વિથ 2 3 મોલ આપેલા હોય તો મલ્ટીપ્લાય વિથ 3 બરોબર આ રીતનો આ પાંચમો ઇક્વેશનનો યુઝ કરી અને તમે ડેલ્ટા S ડિટરમાઇન કરી શકો જ્યારે બે પ્રેશર આપેલા હોય બે ટેમ્પરેચર આપેલા હોય R વેલ્યુ આપેલી હોય CP વેલ્યુ આપેલી હોય અથવા તો CV વેલ્યુ આપેલી હોય કોઈ પણ આપેલી હોય તમે ચેન્જ કરી શકો આ ઇક્વેશનનો યુઝ કરી અને CP ઇઝ ઇક્વલ ટુ CV પ્લસ Rનો ઇક્વેશન તમે યુઝ કરી અને મેળવી શકો એટલે આ ઇક્વેશન પણ યાદ રાખવું પડશે મીન્સ CP માઇનસ CV ઇઝ ઇક્વલ ટુ R બરાબર એ રિલેશન હશે તો તમે કોઈ પણની અંદર આ ત્રણમાંથી કોઈ પણની બે વેલ્યુ આપેલી હોય તો ગમે એની તમે વેલ્યુ ડિટરમાઇન કરી શકો તો પાંચમું ઇક્વેશન કેના માટે છે પ્રેશર અને ટેમ્પરેચરના સંદર્ભમાં હજી તમે કહેશો કે આઈસો બેરિક પ્રોસેસ હોય ત્યારે શું કરવાનું આઈસો થર્મલ પ્રોસેસ હોય ત્યારે શું કરવાનું તો આઈસો બેરિક હોય ત્યારે પ્રેશર કોન્સ્ટન્ટ અને આઈસો થર્મલ પ્રોસેસ હોય ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ તો એનું ઇક્વેશન પણ આપણે મેળવી લઈએ બરાબર એટલે તમારે પ્રોબ્લેમ થાય નહીં તો ઇક્વેશન નંબર 5 પણ ઇમ્પોર્ટન્ટ છે હવે આગળ આપણે શું કરીએ આ ઇરેસ કરી અને આઈસો થર્મલ પ્રોસેસ અને આઈસો બેરિક પ્રોસેસ માટે ઇક્વેશન ડિટરમાઇન કરી કેમાંથી ઇક્વેશન નંબર 5નો યુઝ કરી અને
So next we take for isothermal process. So for isothermal process. So for isothermal process, T is equal to constant. Temperature should be constant because of isothermal process. So whenever isothermal process is there, at that time T1 is equal to T2. So here 1. So ln 1 is equal to 0. So this term it will be 0. So now equation is delta S is equal to R ln P1 upon P2. So delta S, when temperature should be constant at that time, R ln P1 by P2. Equation number 6. तो જ્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હોય, પ્રેશર ની વેલ્યુ આપેલી હોય અને R ની વેલ્યુ આપેલી હોય તો શું થશે? ઇક્વેશન R ln P1 upon P2. પણ ક્યારે? જ્યારે આઇસોથર્મલ પ્રોસેસ હોય અને પ્રેશર આપેલું હોય અને R આપેલું હોય ત્યારે તમે ડેલ્ટા S ડિટરમાઇન કરી શકો. સો ફોર આઇસોથર્મલ પ્રોસેસ એટ ધ ટાઈમ ધીસ ઇક્વેશન ઇટ વિલ બી યુઝ ફોર ધી ડિટર્મિનેશન ઓફ ચેન્જિંગ એન્ટ્રોપી વેન એવર ગીવ ધી બોથ ઓફ ધી પ્રેશર P1 એઝ વેલ એઝ P2. નાવ વી ટેક For isobaric process. So whenever isobaric process, at that time pressure it will be constant. Pressure ke udhas hai constant. P is equal to constant. So whenever P is equal to constant, at that time P1 is equal to P2. Both are same. At that time this equation value is a 1. So ln 1 is equal to 0. So this term it will be also 0. So equation become delta S is equal to Cp ln T2 upon T1. So delta S at constant pressure is equal to Cv ln T2 upon T1. So whenever pressure is constant, at that time it will be give temperature T1 and T2, and it will be also give here not Cv, here Cp is there. બરોબર, સીવી નથી. જો મેં અહીંયા ભૂલ કરી, તમારે પણ ભૂલ થશે. જ્યારે પ્રેશર આપેલું હોય ત્યારે અહીંયા સીપી જ આવે અને જ્યારે વોલ્યુમ આપેલું હોય ત્યારે અહીંયા સીવી જ આવે. એટલે પ્રેશર અને ટેમ્પરેચર હોય તો સીપી આવશે, વોલ્યુમ અને ટેમ્પરેચર હોય તો અહીંયા સીવી આવશે. તમારે યાદ રાખવું જોશે, બરાબર, ભૂલતા નહીં. મેં જો અહીંયા સીવી લખી નાખ્યો એ જ રીતે તમારાથી પણ ભૂલ થશે. એટલે ડેલ્ટા એસપી મીન્સ ચેન્જિંગ એન્ટ્રોપી વેન અવર પ્રેશર ઇઝ કોન્સ્ટન્ટ એટ ધેટ ટાઈમ ધીસ ઇક્વેશન ઇટ વિલ બી યુઝ ફોર ધી ડિટર્મિનેશન ઓફ ચેન્જિંગ એન્ટ્રોપી. સીપી ઇઝ ઇક્વલ ટુ સોરી ડેલ્ટા એસપી ઇઝ ઇક્વલ ટુ સીપી એલએન ટી ટુ અપોન T1. ધીસ ઇક્વેશન ઇઝ ઇક્વેશન નંબર 7. સો 5, 6 એન્ડ 7, ધીસ ઇક્વેશન ઇટ વિલ બી યુઝ વેન અવર પ્રેશર એન્ડ ટેમ્પરેચર ઇઝ ધેર. સો એટ ધેટ ટાઈમ વી ડિટરમાઇન ધી ચેન્જિંગ એન્ટ્રોપી. બરાબર, એન્ટ્રોપી ચેન્જ ડિટરમાઇન કરવા માટે પ્રેશર અને ટેમ્પરેચરની વેલ્યુ આપેલી હોય ત્યારે આ ઇક્વેશનનો યુઝ થશે. અને આઇસોથર્મલ પ્રોસેસ હોય તો પ્રેશરની વેલ્યુ આપેલી હશે અને આઇસોબેરિક પ્રોસેસ હોય તો ત્યારે ટેમ્પરેચરની વેલ્યુ આપેલી હશે. તો ડેલ્ટા એસ તમે ત્રણેયની અંદર 5, 6 અને 7 ઇક્વેશનનો યુઝ કરી અને તમે ડેલ્ટા એસ ડિટરમાઇન આરામથી કરી શકો. તો લાસ્ટ ટાઈમ જે ઇક્વેશન 3 યાદ રાખ્યા, અહીંયા પણ તમારે 3 ઇક્વેશન યાદ રાખવા જોશે. બરાબર, ઇક્વેશન 5, 6 એન્ડ 7 ઇઝીલી યાદ રહી જશે, એમાં કંઈ છે નહીં. તો આ ઇક્વેશનનો યુઝ કરીને આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરશું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.